અનેક બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદથી મળી રહ્યા છે. અમદાવાદમાં પણ વરસાદનું આગમન થયું છે. મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. એસજી હાઈવે બોપલ વિસ્તારમાં હાલ વરસાદનું આગમન થયું છે. વરસાદથી લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે જ્યાં મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે, અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. મહત્વનું છે કે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. એસજી હાઈવે બોપલ સહિતના તમામ પશ્ચિમ વિસ્તારો છે ત્યાં હાલ વરસાદનું આગમન થયું છે. ભારે વરસાદને કારણે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. લોકો પણ આ વરસાદની મજા માણી રહ્યા છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તાર એસજી હાઈવે બોપલ સહિતના તમામ વિસ્તારોમાં હાલ વરસાદનું આગમન થયું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આજ અંગે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા ભાવેશ પાસેથી. ભાવેશ, અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે, હાલ ક્યાં વરસાદ વરસી રહ્યો છે? જે પ્રકારે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે, ખાસ કરીને અત્યાર સુધીની વાત કરીએ તો સિઝનનો 106% જેટલો વરસાદ હાલમાં ગુજરાતમાં પડી ચૂક્યો છે. અત્યારે પણ અમદાવાદમાં જે મોટાભાગના વિસ્તાર છે તેમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો બોડકદેવ છે, થલતેજ વિસ્તાર છે, સરખેજ વિસ્તાર છે, એસજી હાઈવે છે, તે તમામ જે વિસ્તાર છે હાલમાં તમામે તમામ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લી 30 મિનિટથી જે પ્રકારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અમદાવાદના પશ્ચિમ ભાગમાં વરસાદ પડવાને કારણે ક્યાંક ને ક્યાંક જે વાતાવરણ છે તેમાં આ ઠંડક પણ પ્રસર્યું છે. છેલ્લા 5 દિવસની આપણે વાત કરીએ તો છેલ્લા 5 દિવસથી અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન અસહ્ય બફારો અને ઉકળાટ રહેતો હોય છે અને તે બાદ વરસાદ પડતો હોય છે. આજે પણ એ જ પ્રકારની સ્થિતિનું પુનરાવર્તન થયું છે. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં ગરમી અને ઉકળાટ જોવા મળતો હતો, વાતાવરણમાં બફારો હતો, તે બાદ હવે જે પ્રકારે વરસાદે ફરીવાર શરૂ કર્યું છે બેટિંગ, તેના કારણે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસર્યું છે. ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારની આપણે વાત કરી રહ્યા છીએ, બોડકદેવ, સરખેજ, એસજી હાઈવે, કે તમામે તમામ વિસ્તારમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે અને જેના કારણે આ સમગ્ર વિસ્તાર છે તેમાં ઠંડક પ્રસર્યું છે. અને ખાસ કરીને વરસાદ પડતા અમદાવાદ પશ્ચિમના વિસ્તારના લોકોમાં એક ખુશીનો માહોલ છે, કારણ કે છેલ્લા 5 દિવસથી જે પ્રકારે આખા દિવસ દરમિયાન અસહ્ય બફારો અને ઉકળાટ રહેતો હોય ત્યારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક થઈ રહી છે, જેના કારણે અમદાવાદીઓએ ખાસ કરીને હાશકારો અનુભવ્યો છે. અને ગુજરાતમાં જે પ્રકારે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે ફરીવાર અમદાવાદમાં વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છે. જિજ્ઞાસા જી, બિલકુલ ભાવેશ, વરસાદને કારણે લોકોમાં હાલ ખુશી જોવા મળી રહી છે. અમદાવાદ માટે હવામાન વિભાગે શું આગાહી કરી છે? કેવો વરસાદ અમદાવાદમાં આગામી સમયમાં જોવા મળી શકે છે? જિજ્ઞાસા, જે પ્રકારે હવામાન ખાતાની આપણે જો વાત કરીએ તો હવામાન વિભાગે છેલ્લા 5 દિવસથી આ પ્રકારની જ આગાહી કરી રહી છે કે આવતા 4 થી 5 દિવસ અમદાવાદમાં મધ્યમ વરસાદ રહેશે, ત્યારે હજુ પણ અમદાવાદમાં આવતા 4 થી 5 દિવસ મધ્યમથી હળવા વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે, જેના કારણે અમદાવાદના જે અમદાવાદ પૂર્વ હોય કે અમદાવાદ પશ્ચિમ કે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો હોય તે તમામે તમામ વિસ્તારમાં મોટાભાગે દિવસમાં 1 થી 2 કલાક દરમિયાન 1.5 થી 1.25 ઇંચ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ધીમે ધીમે વાતાવરણમાં વધુ ઠંડક પ્રસરી રહી છે. અને આવનાર 5 દિવસમાં જો આ પ્રકારે વરસાદ વરસશે તો આવનાર 5 દિવસ દરમિયાન અમદાવાદમાં જે ગરમી છે તેમાં ચોક્કસથી ઘટાડો જોવા મળશે. જિજ્ઞાસા જી, બિલકુલ ભાવેશ, અમદાવાદના હાલ કયા કયા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે, હાલ પણ વરસાદ વરસી રહ્યો છે? જિજ્ઞાસા, અમદાવાદના પશ્ચિમ વિસ્તારની આપણે વાત કરી રહ્યા છીએ. પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને બોડકદેવ હોય કે પછી સેટેલાઇટ વિસ્તાર હોય, એસજી હાઈવે હોય કે પછી થલતેજ, આ જે મોટાભાગના પશ્ચિમ વિસ્તાર છે તેમાં વરસાદ પડી રહ્યો છે અને હાલમાં વરસાદ ધીમે ધારે પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તે બાદ આપણે અમદાવાદ પૂર્વની વાત કરીએ તો અમદાવાદમાં પૂર્વમાં બાપુનગર હોય, નિકોલ હોય, રામોલ હોય તે વિસ્તારો છે, વસ્ત્રાલ વિસ્તાર છે, ત્યાં ધીમે ધારે વરસાદી છાંટા પડી રહ્યા છે અને ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ છે. એટલે કે અમદાવાદ પૂર્વ હોય કે પછી અમદાવાદ પશ્ચિમ, તમામે તમામ વિસ્તારમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિજ્ઞાસા જી, બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં હાલ છેલ્લા 2.5 કલાકથી વરસાદની શરૂઆત થઈ છે, તો પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. વરસાદને કારણે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધરતીપુત્રો પણ ખુશી અનુભવી રહ્યા છે. એસજી હાઈવે બોપલ સહિતના વિસ્તારોમાં હાલ વરસાદ ચાલુ છે.